कच्छ नहीं देखा तो कुछ नहीं देखा पंक्तिने सार्थक करवा माटे आम तो अनेक प्रवासन स्थळો કચ્છમાં આવેલ છે, પરંતુ આ ઉપરાંત પણ કચ્છના પ્રવાસન સ્થળોમાં એક પીછું ઉમેરવા માંડવી નગરપાલિકા દ્વારા માંડવીમાં શીતળા મંદિર પાસેના રમણીય તળાવમાં વિશ્વની સૌથી ઊંચી 61 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા અંદાજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે મૂકવા માટે કારોબારી સમિતિમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। કચ્છમાં પ્રવાસનનું હબ બની રહેલા માંડવીમાં આબેહૂબ મહારાણા પ્રતાપ જેવી લાગતી કાશ્ય પ્રતિમાને FRP મટીરિયલ્સમાંથી આકાર આપવામાં આવશે। અમે પણ વિચારી રહ્યા હતા કે મહારાણા પ્રતાપજીએ પણ દેશ માટે ઘણું બધું કર્યું છે અને એમનો ઇતિહાસ ના પાના જેટલા લેખાવીએ એટલા ઓછા થાય, ત્યારે અમારું શીર્ષસ્થ નેતૃત્વ માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માન્ય જિલ્લા અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, માન્ય મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે વગેરે હરેક ટાઈમ અમને સૂચન કરતા અને અમને કહેતા કે કાંઈક માંડવી માટે નવું કરો, જેથી લોકો માટે કાંઈક નવું થાય અને માંડવીમાં પણ નવું પ્લેસ બને અને માંડવીમાં સારું ડેવલપમેન્ટ થાય એવું કાંઈક વિચારો। ત્યારે અમે નગરપાલિકામાં બેઠા હતા ત્યારે કંઈક વિચાર આવ્યું કે મહારાણા પ્રતાપજીની જ પ્રતિમા આપણે લઈ આવીએ, જયપુરમાં બને છે અત્યારે તો 57 ફૂટની બને છે, તો આપણે કંઈક મોટી એનાથી પણ કરીએ। એટલે અમે વિચાર્યું કે 57ની જગ્યાએ અમે 61ની લઈ આવીએ, એટલે વિશ્વની અને દેશની મહારાણા પ્રતાપની સૌથી મોટી પ્રતિમા માંડવીમાં બને એવું અમે નિર્ણય કર્યો અને કારોબારીમાં અમે મૂક્યું અમારા સેનિટેશન ચેરમેન જિજ્ઞેશભાઈએ, એને અમે બહાલી આપી અને સાથે અમારા જિજ્ઞાબેન હોદારવાલા છે કારોબારી ચેરમેન, એમને ત્યારે તરત જ હા પાડી દીધી અને બધા સદસ્યોએ ત્યારે જ વધાવી લીધું કે ના આ બહુ સારી બાબત છે અને આ બનવી જ જોઈએ માંડવીમાં, અને યુવાનોને આપણી આવનાર પેઢીને પણ ખબર પડે કે મહારાણા પ્રતાપે આપણા દેશ માટે આપણી સંસ્કૃતિને બચાવવા માટે શું શું કર્યું હતું એ ભવિષ્યમાં લોકોને જાણવા મળે। એટલે અમે ત્યારે જ નિર્ણય લીધો અને આગળ વધાવ્યો અને ટૂંક સમયમાં જ એની બધી પ્રક્રિયાઓ કરશું। રાજસ્થાનના ઉદયપુરમાં 57 ફૂટની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે માંડવી નગરપાલિકા 61 ફૂટ ઊંચી પ્રતિમાને મૂકીને ઇતિહાસ રચશે। આ સાથે યુવાનોમાં પણ ઇતિહાસને લઈને જાગૃતતા આવે તથા મહારાણા પ્રતાપના જીવનથી યુવાનો પ્રેરિત થાય તેવો ઉદ્દેશ્ય પણ રહેલો છે। તાજેતરમાં નગરપાલિકાની કારોબારીના 8 સદસ્યોની સમિતિની બેઠક ચેરમેન જિજ્ઞાબેન હોદારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં સેનિટેશન વિભાગના ચેરમેન જિજ્ઞેશ કસ્તા દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે મહારાણા પ્રતાપની પ્રતિમા શીતળા તળાવ ખાતે મૂકવાનો વિચાર મૂકવામાં આવ્યો હતો તથા આ વિચારને દોહરાવતા બાંધકામ વિભાગના ચેરમેન વિશાલ ઠક્કર દ્વારા બહાલી આપવામાં આવી હતી અને બેઠકના અંતે 61 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકવા સર્વાનુમતે ઠરાવાયું હતું। મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાનો અમારો મુખ્ય વિચાર એ હતો કે જે રાજા એમ કહેવાય કે રામ ભગવાન હતા તો રામ રાજ્ય હતું, એમ મહારાણા પ્રતાપ જયારે મેવાડ ઉપર શાસન કરતા હતા ત્યારે મુઘલ શાસન ભારતમાં મધ્યાને સુરત થપતો હતો, એમનું ચારે બાજુ એમનું શાસન હતું, એ વચ્ચે એકમાત્ર રાજા જેમણે સંઘર્ષ કરીને મુઘલોને હરાવ્યા પગાડ્યા છે અને રાષ્ટ્રવાદનો ઝંડો ઊંચો રાખ્યો છે। આ રાષ્ટ્રવાદની પ્રેરણા લઈ અમે અમારી ટીમે અમારા પાર્ટીના શીર્ષક નેતૃત્વ પાસે વિચાર મૂક્યો, એમનું સમર્થન મેળવ્યું અને કારોબારી સમિતિએ બહુમતી સાથે ઠરાવ પસાર કર્યો। આ પ્રતિમાની સ્થાપના માટે ટૂંક સમયમાં કન્સલ્ટિંગ આર્કિટેક્ટની નિમણૂક તથા ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા જે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા હશે તે ઝડપથી પૂર્ણ કરીને સમયના સંકલ્પ સાથે અહીં મહારાણા પ્રતાપની 61 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે। અમારી કારોબારીની જે સમિતિની બેઠક હતી હમણાં, એમાં અમારા સેનિટેશન ચેરમેન જીગ્નેશભાઈ કસ્તા તરફથી મહારાણા પ્રતાપશ્રીની જે પ્રતિમા છે એ માંડવીમાં સ્થાપિત કરવા માટેનો એક પ્રસ્તાવ એમણે અમારી સમક્ષ રજૂ કર્યો, જેમાં ચેરમેન પદેથી મેં અને મારા જે 8 સભ્યો છે એમણે બધાએ મંજૂર કર્યો અને સર્વાનુમતે અમે આ એમનો જે દરખાસ્ત હતી એ મંજૂર કરી અને ઠરાવ પસાર કર્યો છે કે શીતળા તળાવ મધ્યે 61 ફૂટની મહારાણા પ્રતાપશ્રીની પ્રતિમા આપણે સ્થાપિત કરવી। મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાની 61 ફૂટની પ્રતિમાનું માંડવીમાં સ્થાપન કરવામાં આવશે, જે એક ઇતિહાસ બનશે તથા આ વિરાટ પ્રતિમા શહેરની શોભા પણ વધારશે। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।